હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ચલો વેલ, તો સરસ મજાને આપણે લાસ્ટ ટાઈમ થોડી વાતો કરી હતી કે ભાઈ કઈ રીતે તમારું પરમાણુ જે છે આ પરમાણુઓ ભેગા થાય છે અને કઈ રીતે આણ્વીય કક્ષકો અને પરમાણુવીય કક્ષકો, સોરી, બંધકારક કક્ષકો અને બંધ પ્રતિકારક કક્ષકો બનાવે છે. આણ્વીય કક્ષકોની રચના કેવી હતી અને સોરી પરમાણુવીય કક્ષકોની રચના કેવી હતી અને આણ્વીય કક્ષકોની રચના કેવી હોય છે, કઈ રીતે બને છે, આ બધી મેટર વિશે બહુ સરસ મજાની ડિસ્કશન કરી છે આપણે. અને આપણે કીધું છે કે ભાઈ જેમ તમારા પરમાણુની પરમાણુવીય કક્ષક હતી એવી જ રીતે અણુની આણ્વીય કક્ષકો બને છે, બરાબર ને? આપણે એસ પી ડી એફ એવા નામ આપ્યા હતા. અહીંયા શું આપશું? સિગ્મા, સિગ્મા સ્ટાર, પાય, પાય સ્ટાર, ડેલ્ટા વગેરે નામ આપણે આપવાના છે. અને એની અંદર પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી જેમ પરમાણુવીય કક્ષકોમાં આવભાવ, હુંડ અને પૌલીના નિયમ પ્રમાણે થઈ હતી, એમાં અહીંયા પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કોના નિયમ પ્રમાણે કરાવવાની છે? આવભાવ, હુંડ અને પૌલીના નિયમ પ્રમાણે કરાવવાની છે. આજે આપણે સરસ મજાનો ટોપિક જોવાનો છે, એલસીએઓ, બરોબર છે? તો આમાં કક્ષકોનું રેખીક જોડાણ કરવાનું છે. બેટા શું કરવાનું છે? કક્ષકોનું રેખીક જોડાણ કરવાનું છે. અને આપણે એવું પણ કહીએ છીએ કે ભાઈ પરમાણુવીય કક્ષકોનું રેખીક જોડાણ, આનું ગુજરાતી નામ શું થાય છે? પરમાણુવીય કક્ષકોનું રેખીક જોડાણ, બરોબર છે? પરમાણુવીય કક્ષકોનું રેખીક જોડાણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. લાઇનર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, લાઇનર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, આવું એનું ઇંગ્લિશમાં નામ છે. અને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? પરમાણુવીય કક્ષકોનું રેખીક જોડાણ તરીકે ઓળખીએ છીએ. વેલ, તો જુઓ, આપણે સરસ મજાના શ્રોડિંજર સમીકરણની વાત કરી છે. આપણે ત્યાં તરંગયંત્ર શાસ્ત્રમાં શું છે? તો કે ભાઈ તમારી જે કક્ષક છે એ તરંગ વિધેય છે, અને જેને આપણે સાય વડે દર્શાવીએ છીએ. સાય એટલે શું થાય? તો કે કંપ વિસ્તાર, બરોબર? આ હું તમને પરમાણુની વાત કરું છું. પરમાણુવીય કક્ષક, પરમાણુવીય કક્ષક શું છે ભાઈ? તો કે પરમાણુવીય કક્ષકને તરંગ યંત્રશાસ્ત્ર, ક્યાં યંત્રશાસ્ત્રની વાત કરું છું? તરંગ યંત્રશાસ્ત્રની વાત કરું છું. તરંગયંત્રશાસ્ત્ર પ્રમાણે તરંગ વિધેય સાય વડે દર્શાવે છે, બરાબર? અને આ જે સાય છે એ શું છે? તો કે કંપ વિસ્તાર દર્શાવે છે. સાય કંપ વિસ્તાર દર્શાવે છે. સાય છે શું દર્શાવે છે? તો કે કંપ વિસ્તાર દર્શાવે છે. આવી આપણે વાત કરીએ ને, આનું જે સોલ્યુશન છે એ આપણને શ્રોડિંજર સમીકરણથી મળી જતું હતું, તેનો ઉકેલ શ્રોડિંજર સમીકરણથી મળે છે. પણ હવે ઘટના શું બને છે? સમજો કે ભાઈ હવે અણુ બન્યો છે. શું બન્યું છે બેટા? અણુ બન્યો. અણુ બન્યો એટલે બે પરમાણુ ભેગા થશે. બે પરમાણુ ભેગા થાય એટલે શું થશે? તો કે ભાઈ એક કરતા તો વધારે ઇલેક્ટ્રોન હોવાના જ હોવાના. તો આપણે શ્રોડિંજર સમીકરણની અંદર વાત કરી હતી કે આ માત્ર એક ઇલેક્ટ્રોનની જ સમજૂતી આપી શકે છે, એનો જ ઉકેલ આપી શકે છે. એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે શ્રોડિંજર સમીકરણ છે એ મુશ્કેલ છે, બરોબર? તો અહીંયા જ્યારે આપણે બે પરમાણુ ભેગા કરીએ ત્યારે આપણે શ્રોડિંજર સમીકરણથી તેનો ઉકેલ મેળવી શકતા નથી. અહીં બે પરમાણુ, બે પરમાણુના કંપ વિસ્તાર અથવા તો તરંગ વિધેય, બે પરમાણુના તરંગ વિધેયનો ઉકેલ બે પરમાણુના તરંગ વિધેયનો ઉકેલ શેના દ્વારા આપણે મેળવશું? તો કે ભાઈ ઉકેલ શ્રોડિંજર દ્વારા મેળવી શકાતો તો નથી. શ્રોડિંજર સમીકરણ દ્વારા મેળવી શકાતો નથી. ઓકે, વેલ, તો હવે એની માટે ઉકેલ શોધવો હોય, એટલે કે બે કરતા વધારે ઇલેક્ટ્રોનની તરંગ વિધેયનો ઉકેલ શોધવો હોય તો એલસીએઓ પદ્ધતિ દ્વારા મળશે, શકાતો નથી. તેથી એલસીએઓ પદ્ધતિ દ્વારા ઉકેલ શોધી શકાય. ઇઝ ધેટ ક્લિયર?
ઓકે છે તો એલસીએઓ પદ્ધતિ શું છે એ અમને સમજાવો. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પદ્ધતિ છે એલસીએઓ પદ્ધતિ. સમજાવું છું તમને સરસ મજાની શું કહે છે તે. જરાક એનો ફંડા સમજી લઈએ. હવે અહીંયા શું છે તો કે અહીંયા સમજો કે બે હાઇડ્રોજન પરમાણુ છે. એક હાઇડ્રોજનને કહી દઉં છું સાઈ એ અને બીજો હાઇડ્રોજન પરમાણુ છે એને કહી દઉં છું સાઈ બી. બરાબર છે. બે હાઇડ્રોજન પરમાણુના તરંગ વિધેય છે. હવે તમને મને બધાને ખબર છે સાહેબ કે આ રીતે સરસ મજાનો આપણો કેન્દ્ર હોય. બરાબર છે. આ કેન્દ્રની કક્ષામાં ઇલેક્ટ્રોન આ રીતે તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય આ આપણે જાણીએ છીએ. આપણે એને સરળતા ખાતર રાઉન્ડ લખીએ છીએ, રાઉન્ડ દોરીએ છીએ. પણ ખરેખર ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય તો આ રીતે ગતિ કરે છે. હવે શું થાય છે, સામે બીજો ઇલેક્ટ્રોન પણ હશે. હવે બીજો ઇલેક્ટ્રોન પણ ગતિ કરતો હશે, એ પણ તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે. તરંગ સ્વરૂપે ગતિ કરે તો શું ઉત્પન્ન કરતો હોય તો કે સાહેબ તરંગ જ ઉત્પન્ન કરતો હોય ને. બરોબર છે. તરંગ સ્વરૂપે ગતિ કરે છે તો તરંગ ઉત્પન્ન કરે. હવે જો આ રીતે થશે, આખી ઘટના જોવાની છે બેટા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સમજો કે આ રીતે તમારો ઇલેક્ટ્રોન ગતિ કરે છે એક હાઇડ્રોજન પરમાણુનો. બરોબર છે. હવે એમાંય આ ભાગને આપણે પોઝિટિવ પોર્શન કહીએ છીએ અને આને નેગેટિવ કહીએ છીએ. આપણે ખાલી આ સંજ્ઞાથી એને દર્શાવી છે, ધન અને ઋણ નથી, આ યાદ રાખજો. બીજો તમારો જે ઇલેક્ટ્રોન છે એ પણ સેમ ટુ સેમ આ જ પોઝિશનમાં જો એની સાથે કમ્બાઈન થાય તો શું થશે. તો હવે જો આમાં બે રીતે કમ્બાઈન થશે. તમારા બંને જે તરંગો છે આ બંને તરંગો બે રીતે જોડાઈ શકે. કઈ કઈ રીતે જોડાઈ શકે? બંનેના પોઝિટિવ પોઝિટિવ જોડાય. મતલબ કે ભાઈ આ એકનો પોઝિટિવ છે બરોબર અને બીજાનો પોઝિટિવ છે, આ એકબીજા ઉપર જોડાય. કઈ રીતે જોડાય? બંને પોઝિટિવ જોડાય. હું જરા આકૃતિમાં ફેરફાર કરું છું, સમજણ એની એ જ છે બેટા. આ પણ પોઝિટિવ અને આ પણ પોઝિટિવ, આ બંને એકબીજા સાથે જોડે તો તરંગ વિધેયનો સરવાળો થયો કહેવાય. તો તરંગ વિધેયનો શું થશે? સરવાળો. અને આ અહીંયા સમજો કે તમારું કોઈ કેન્દ્ર હોય તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થશે? વધારો થશે. બંને પોઝિટિવ પોર્શન જોડાશે એટલે જવાબમાં આવું બનશે બેટા, ધ્યાન આપજો. બરોબર છે. આ ટાઈપનું બનશે. તો અહીંયા શું થાય તો કે બંનેના સમાન તરંગ વિધેય જોડાણા, સમાન તરંગ વિધેય જોડાશે એટલે શું, સમાન સંજ્ઞા જોડાશે એટલે શું થશે તો કે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધશે. લાઈક ધેટ. આ બંનેનો સરવાળો થયો છે. બરોબર છે. તો આ જ્યારે સરવાળો થાય, સરવાળો થાય એને કહેશું આપણે સિગ્મા. એ બંધકારક પ્રકારની કક્ષક બનાવશે. શું બનાવશે? બંધકારક પ્રકારની કક્ષક બનાવશે એટલે બંને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? વધારો થશે. બંને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધશે. ક્યારે? જ્યારે બંને સરખી સંજ્ઞાવાળા તરંગો એકબીજા સાથે સંમિશ્રણ પામે ત્યારે. પછી બીજું સંમિશ્રણ કેવા પ્રકારનું હોય એટલે ખબર પડી છે બેટા. તો બીજું સંમિશ્રણ બતાવો. તો બીજા સંમિશ્રણમાં શું હશે તો કે તમારી વિરુદ્ધ સંજ્ઞા એકબીજા સાથે જોઈન્ટ થશે. એટલે કે ભાઈ સમજો કે આ જે છે તમારું તરંગ એને એક ધન સંજ્ઞા છે અને એક ઋણ સંજ્ઞા છે. બરોબર. અને બીજાની પણ એક ધન છે અને એક ઋણ હોવાની છે. યસ સર, હોવાની છે. ચાલો હવે આ બંનેનું સંમિશ્રણ થાય. સંમિશ્રણ થાય એટલે આવું બનશે. આ ધન આ ઋણ, આ ધન આ ઋણ, આ પ્રકારનું સંમિશ્રણ થશે. આ પ્રકારના સંમિશ્રણથી આ જો બેટા એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, આ માહિતી આપણે પરફેક્ટ મગજમાં બેસાડવી જ પડશે. આ પ્રકારનું સંમિશ્રણ થશે તો એને તરંગ યંત્રશાસ્ત્ર વાળા ઋણ સંમિશ્રણ કહે છે. શું કહે છે? ઋણ સંમિશ્રણ કહે છે. અને એવું કહે છે કે ભાઈ બંધકારક કક્ષક બનાવશે નહીં. ત્યાં કેન્દ્ર કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે? ઓછી હશે. એટલે આ ટાઈપની એક ઘટના બની ગઈ છે બેટા, ધ્યાન આપજો આખી વાત. બરોબર. કેન્દ્ર કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હશે. હવે તમે જ વિચારો છો કે અહીંયા બે કેન્દ્ર, ગઈકાલે પણ મેં વાત કરી હતી, બે કેન્દ્ર છે, બે કેન્દ્ર એકબીજાથી અપાકર્ષણ અનુભવ છે પણ વચ્ચે ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એકબીજાને શું થશે? જકડી રાખશે. હવે અહીંયા પરિસ્થિતિ શું થશે? બે કેન્દ્ર એકબીજાની નજીક છે, વચ્ચે ઇલેક્ટ્રોન છે નહીં, વચ્ચે ઇલેક્ટ્રોન નથી એટલે શું થશે તો કે અપાકર્ષણ થશે. તો અપાકર્ષણને અવરોધવા માટે કોઈ પણ પ્રકારનું આકર્ષણ ત્યાં હશે નહીં, એટલા માટે આ બંધ પ્રતિકારક પ્રકારની અને આ બંધ કારક પ્રકારની કક્ષકો બનાવે છે. બંધકારકને આપણે સિગ્મા કીધું છે. બંધ પ્રતિકારકને કઈ રીતે દર્શાવશું તો જો અહીંયા દર્શાવી દઉં છું, એને કહેશું આપણે સિગ્મા સ્ટાર સાઈ એ માઇનસ સાઈ બી લખશું. આપણે શું લખશું? સાઈ એ કેમ કે ભાઈ બંને
તરંગ વિધેયનો સરવાળો થતો નથી, બંને તરંગ વિધેયનો સરવાળો થતો નથી, એટલા માટે આપણે એને શું લખીએ છીએ? માઇનસ. હવે આપણે એને જ્યારે આણ્વીય કક્ષક ચિતાર, આવો એક ચિતાર આપણે દોરવાનો છે. કયો ચિતાર દોરવાનો છે? આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો છે. ઓકે, આ જે આણ્વીય કક્ષક ચિતાર છે, એ આણ્વીય કક્ષક ચિતાર આપણે દોરીએ ત્યારે કોની ઉર્જા ઓછી હશે? તો કે ભાઈ જે બંધકારક છે એની ઉર્જા ઓછી હશે, અને બંધ પ્રતિકારક છે એની ઉર્જા કેવી હશે? વધારે હશે. એટલે અહીંયા મેં ધારો કે એક કક્ષક લીધી છે સાઈ એ, જે આપણે વાત કરીએ છીએ એનું જ કહી દઉં, અને અહીંયા બીજી સાઈ બી. ઓકે, હવે બંનેનું શું થાય છે? સંમિશ્રણ થાય છે. આ તમારો શક્તિ સ્તર આરેખ, ઉર્જા સ્તર આરેખ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, હવે અહીંયા શું છે? તો કે શક્તિ અથવા તો ઉર્જા ઉપરની તરફ જેમ જશો એમ વધશે. તો જ્યારે સાઈ સિગ્મા, સાઈ એ અને સાઈ બી બંનેનો જ્યારે સરવાળો થાય તરંગ વિધેયનો, ત્યારે તો કે જે તમારી સિગ્મા બને છે એ અહીંયા બનશે, કારણ કે એની ઉર્જા શું હશે? ઓછી હશે. અને જ્યારે બંને તરંગ વિધેયની બાદબાકી થઈ છે ત્યારે તમારી જે કક્ષક બનશે એ અહીંયા બનશે. બરોબર છે, આને કહેશું આપણે સિગ્મા સ્ટાર. ક્લિયર થાય છે આખી વાત? તો આ રીતે કક્ષકોની ગોઠવણી થાય છે. હવે જો બીજી એક વસ્તુ છે કે જેની ઉર્જા ઓછી હશે, ઉર્જા ઓછી હોય તો એની જ સ્થિરતા વધારે હશે, એટલે જ્યારે બંને તરંગ વિધેયો એકબીજા સાથે વ્યવસ્થિત રીતે મેચ થશે ત્યારે શું થશે? ત્યારે ઉર્જામાં ઘટાડો થશે, કારણ કે એને સ્થિરતા વધુ પ્રાપ્ત થશે. બે પરમાણુ છે, આ હાઇડ્રોજન પરમાણુ, આ હાઇડ્રોજન પરમાણુ, આ હાઇડ્રોજન અણુ. અણુ ત્યારે જ બને, હાઇડ્રોજન કે કોઈ પણ તત્વનો અણુ ક્યારે જ બને જ્યારે એના પરમાણુ કરતાં એની ઉર્જા ઓછી હોય, પ્લસ પ્લસ કે એની સ્થિરતા વધારે હોય. સ્થિરતા વધારે હોય ને તો જ અણુ બનાવશે, નહીંતર અણુ બનાવશે નહીં. આપણે જોશું, આ ચેપ્ટરમાં જોશું, હિલિયમ લેશું નહીં બનાવવાનું. બરોબર છે, કારણ કે તકલીફ થઈ જાય છે. એટલે સુધીની ક્લિયર, આખી ઘટના ક્લિયર થઈ છે બેટા? બંનેનું સંમિશ્રણ તો એને કહેશું બંધકારક, અને આને કહેશું બંધ પ્રતિકારક. બંધકારક અને બંધ પ્રતિકારક આ બે પ્રકારની કક્ષકોનું અહીંયા રચના થતી તમને જોવા મળે છે. સાહેબ, આ તો તમે સિગ્મામાં જ દેખાડ્યું છે અને એસ કક્ષકની અંદર જ દેખાડ્યું છે. પી કક્ષકની અંદર તો પી ઝેડ છે, તો પી ઝેડમાં તો આ રીતે જોવા મળશે, પણ પી એક્સમાં કઈ રીતે જોડાશે એ જરાક આપણે જોઈ લઈએ. બરોબર છે, પી એક્સની અંદર આપણે જોવા જઈએ તો હવે એમાં શું થાય છે બેટા? તો એમાં જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે તમારી જો કક્ષકોનું સંમિશ્રણ સરખી રીતે વ્યવસ્થિત રીતે જો તમારી બંધ ધરી ઉપર થશે, બરોબર છે, કક્ષકોનું સંમિશ્રણ બંધ ધરી ઉપર થાય તો આ રીતે સંમિશ્રણ થશે. કારણ કે બંને જે તમારા તરંગ વિધેયો છે એકબીજા સાથે મેચ થશે. બરોબર છે, આપણે આ રીતે જોઈ લઈએ ને, આને પ્લસ કહું અને માઇનસ કહું. બીજું જે છે એને પણ પ્લસ અને માઇનસ, આને પ્લસ કહો માઇનસ કહો, બેનું સમાન આ રીતે જો ધન સંમિશ્રણ થશે તો આ રીતે થશે. અહીંયા પાઈ કક્ષક બને છે. કઈ કક્ષક બને છે? પાઈ કક્ષક બને છે. બીજી ઘટના, બીજી વાત, જો બંનેનું ઋણ સંમિશ્રણ થાય, જો એમાં ઉર્જાની જે વાત છે તો આવીને આવી જ રહેશે. બરોબર છે, પાઈ તો આની જેમ સિગ્માની જેમ નીચે આવશે, પાઈ સ્ટાર હશે તો આ જેમ સિગ્મા સ્ટાર સિગ્માથી ઉપર છે એમ પાઈ સ્ટાર હશે, પાઈથી ઉપર આવશે, એ આપણે એક્ઝામ્પલ જોશું એટલે એકદમ મસ્ત ક્લિયર થઈ જશે. ઓકે, હવે જો ઋણ સંમિશ્રણ થાય તો ઋણ સંમિશ્રણમાં ઘટના કેવી બનશે? આને ભૂસી કાઢું છું, ધ્યાન આપજો કઈ રીતે બને છે. તે આ તમારું પોઝિટિવ અને આ તમારું નેગેટિવ. બરોબર, ચાલો હવે અહીંયા જ્યારે ઋણ સંમિશ્રણ થાય ત્યારે શું થશે? ત્યારે ધારો કે તમારું કેન્દ્ર હોય તો અહીંથી તમારા ઇલેક્ટ્રોન આમ ભાગશે, દૂરની તરફ ભાગશે બેટા. કક્ષકોનું ટૂંકમાં સંમિશ્રણ થશે નહીં, કક્ષકોનું સંમિશ્રણ થશે નહીં. આખી વાત ક્લિયર થાય? આને કહેશું આપણે પાઈ સ્ટાર. શું કહેશું? પાઈ સ્ટાર. સેમ ટુ સેમ આ બંધ બનાવવાની કોશિશ કરશે, જે બંધકારક હોય એ બંધ બનાવવાની કોશિશ કરશે, અને બંધ પ્રતિકારક છે એ શું કરશે? બંધ તોડવાની કોશિશ કરશે. બંધકારક કક્ષકો બંધના નિર્માણ માટે પ્રયત્ન કરશે, અને બંધ પ્રતિકારક કક્ષકો છે એ બંધને તોડવા માટે ફૂલ પ્રયત્નો કરશે.
એટલે સુધી ક્લિયર થાય. આમ એક હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈને તમને સમજાવ્યું છે. જો બંધકારક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન હોય, બંધકારક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન હોય, ભલે બંધ પ્રતિકારકમાં હોય પણ વધારે, બંધ પ્રતિકારક કરતાં બંધકારકની અંદર વધારે ઇલેક્ટ્રોન હોય તો જ બંધ બનશે, નહીતર બંધ બનશે નહીં. ક્લિયર થાય છે? એ કેમ બંધ બનાવવાના એની આખી સિસ્ટમ છે, આપણે જોઈએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ આવે જ છે કે ભાઈ બંધ બનશે કે નહીં બને, અને એ જ આપણી માટે અગત્યનું છે. એની ઇલેક્ટ્રોન રચનાએ આવે છે, પણ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ અને આગળ વધતા જઈએ. એટલે સુધીની વાત ક્લિયર થાય? હવે જો આમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જો આ વિસ્તારમાં ઝીરો છે, કે જ્યાં ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ નથી થયેલું ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? ઝીરો. જ્યાં ઇલેક્ટ્રોનનું સમય, હમણાં થોડી વાર પહેલાં મેં તમને બતાવ્યું હતું કે અહીંયા કેન્દ્ર હોય અને અહીંયા ઇલેક્ટ્રોન હોય, અને બીજાનું કેન્દ્ર અહીંયા હોય અને અહીંયા ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝીરો છે. તો આને શું કહેશું આપણે? નોડલ સમતલ. જેમ તમારી પરમાણુ કક્ષકોમાં આવે એમાં અહીંયા પણ નોડલ સમતલ આવશે. કે વાત ક્લિયર થાય છે બેટા? નોડલ સમતલ. અણુમાં જ્યારે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય તો એ સમતલને આપણે શું કહીએ છીએ? નોડલ સમતલ તરીકે ઓળખીએ છીએ. અણુની વાત કરું છું, પરમાણુની નહીં. પરમાણુની તો થઈ ગઈ છે આપણે ઓલરેડી બીજા ચેપ્ટરમાં. અણુમાં જ્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝીરો હોય તો એને આપણે કહીએ છીએ નોડલ સમતલ. આખી મેટર આઈ હોપ કે તમને ક્લિયર થઈ છે, કઈ રીતે એનું ધન સંમિશ્રણ થાય અને કઈ રીતે ઋણ સંમિશ્રણ થાય. આ ઘટના ખૂબ અગત્યની છે અને આ ઘટના તમને આવડતી હોવી જોઈએ. સહેલી છે બેટા, આમાં કઈ નવીન છે નહીં. બરોબર છે? બહુ સીધી સાધી અને મસ્તપજાની સિમ્પલ સિમ્પલ વાતો છે. હવે આમાં તે ખાસ કરીને ભાગ કોણ ભજવતું છે ખબર છે? તો કે ભાઈ તમારું વ્યતિકરણની ઘટના, કારણ કે એનું તરંગ સ્વભાવ છે. તરંગ સ્વભાવ આપણે વર્ણવવો હોય તો કોની મદદથી વર્ણવી શકીએ? વ્યતિકરણની મદદથી વર્ણવી શકીએ. કોની મદદથી વર્ણવી શકીએ? તો કે વ્યતિકરણની મદદથી તમે વર્ણવી શકો. એટલે આમાં વ્યતિકરણ છે એ ખાસ અગત્યનો ભાગ ભજવતું હશે. ત્યાંથી આપણે જરાક આગળ જઈએ બેટા. આ ઘટનાને આપણે વ્યતિકરણના રચનાત્મક અને પ્રબંધક અનુસંધાનમાં પણ સમજી શકાય. કઈ રીતે? તો જો ફરી વખત સમજાવું છું, જ્યારે તમારી બંધકારક કક્ષક બને, બંધકારક કક્ષક બને ત્યારે તમારા વ્યતિકરણ જે છે એ રચનાત્મક ભૂમિકા ભજવશે. કેવી ભૂમિકા ભજવે છે? રચનાત્મક ભૂમિકા ભજવે છે. અને જ્યારે તમારો બંધ પ્રતિકારક કક્ષક બને છે ત્યારે તો કે પ્રબંધક ભૂમિકા ભજવે છે. રચનાત્મક અને પ્રબંધક ભૂમિકામાં શું હોય છે? જ્યારે તમારું બંધકારક કક્ષક બને છે ત્યારે શું થાય? તો કે તમારું વ્યતિકરણ જે છે એ રચનાત્મક ભૂમિકા ભજવે છે. બરોબર છે? બેના જે તરંગો છે એને ભેગા કરે છે. અને જ્યારે બંધ પ્રતિકારક કક્ષકોનું નિર્માણ થાય છે, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને છે ત્યારે વિભંજક ભૂમિકા ભજવતું હોય છે. બીજી વાત મેં તમને કીધી છે કે ભાઈ જ્યારે તમારા બે પરમાણુઓ ભેગા થઈ અને અણુ બનાવે છે ત્યારે તમારા વ્યતિકરણ દ્વારા જ ઇલેક્ટ્રોન એની બંનેની વચ્ચે ગોઠવાયેલા છે. બંનેની વચ્ચેના સ્થાનમાં, બંને પરમાણુ કેન્દ્રની વચ્ચે સ્થાન પામશે. જ્યારે વિવર્તનમાં શું થશે, પ્રબંધકમાં શું થશે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની વચ્ચે સ્થાન પામવાને બદલે કેન્દ્રથી દૂર સ્થાન પામશે. ક્યાં સ્થાન પામશે? કેન્દ્રથી દૂર સ્થાન પામશે. આ તમારા ઇલેક્ટ્રોન ટપકા દ્વારા ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો અહીંયા જે સમતલ મળે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળતું નથી તેને આપણે શું કહી દીધું છે? નોડલ સમતલ તરીકે ઓળખીએ છીએ. આઈ હોપ તમને એટલી વસ્તુ મસ્ત મજાની ક્લિયર થઈ ગઈ હશે. બીજી વાત જરા કહી દઉં કે ભાઈ તમારી જે બંધકારક કક્ષક છે એની ઉર્જા બંધ પ્રતિકારક કરતાં તો વધારે છે, ઓછી છે, પણ જે પરમાણુ ભેગા થાય છે એની કરતાં પણ કેવી હોય છે? ઓછી હોય છે. એટલે આણ્વીય કક્ષક તમે દોરો છો, ચિતાર દોરો છો ત્યારે આ વસ્તુને આ મેટર જે છે એને મગજમાં રાખવાની છે. પછી બંધ પ્રતિકારક જે કક્ષક છે એ બંધકારક કક્ષા તો બંધકારક કક્ષા છે અથવા તો બંધકારક કક્ષક છે એની કરતાં તો વધારે જ ઉર્જા ધરાવે છે, પણ જે તમારી પરમાણ્વીય કક્ષકો છે એના કરતાં પણ એની ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. એટલે આણ્વીય કક્ષક ચિતાર તમે દોરો ત્યારે વસ્તુ તમારે ખાસ મગજમાં યાદ રાખવાની છે. અને બંધકારક જ્યારે કક્ષકની અંદર વધારે ઇલેક્ટ્રોન હશે ત્યારે જ તમારા અણુને સ્થિરતા મળશે અને અણુ બનશે. બરોબર છે? બંધ પ્રતિકારકમાં શું થશે કે ભાઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે એટલે બંધનું નિર્માણ થવા દેશે નહીં. એટલે શું થઈ જશે? અપાકર્ષણને કારણે બંધ બનશે નહીં. તમને કોઈ પૂછી નાખે કે બંધ પ્રતિકારક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં હોય અને બંધકારકની અંદર ઇલેક્ટ્રોન ઓછા પ્રમાણમાં હોય તો બંધ બનશે નહીં? બંનેની અંદર સરખા હોય તો પણ બંધ બનશે નહીં? ફરજિયાત
बंद कारक कक्षक नी अंदर ज इलेक्ट्रॉन वधारे होवा जोईए। क्लियर थाय छे? आ की बात बहु इंटरेस्टिंग बात छे, बहु जबरदस्त मैटर छे कि जे तमारे याद राखवी पड़ेवी छे अने बहु सीधी छे सर। रेखिक जोड़ाण LCO परमाणु कक्षकोનું રેખિક જોડાણ બહુ સીધું સમજણ છે, તમે સરળતાથી યાદ રાખી શકો એવી વાત છે। બસ ખાલી તમારે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ બંને ક્યારે થાય, તો કે બંને તરંગ વિધેયનો સરવાળો થાય અને બંને તરંગ વિધેયનો બાદબાકી થાય ત્યારે શું થાય, સિગ્મા સ્ટાર બને છે। અને બાદબાકી થાય મતલબ શું છે, તો કે બંને નું અપાકર્ષણ વધી જાય, તરંગ મેચ થશે નહીં, એટલા માટે સિગ્મા બને છે અને તરંગ મેચ થાય, સોરી સિગ્મા સ્ટાર બને છે અને તરંગ મેચ થાય ત્યારે શું બને છે, સિગ્મા કક્ષકો બને છે। ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લઈએ બેટા અને આગળ વધીએ છીએ। વેલ, તો તમને જે MOT વાળા છે એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વાળા એ એવું સમજાવ્યું છે કે ભાઈ આ રીતે આખી મસ્ત મજાની પરમાણુ કક્ષકો ભેગી થાય અને અણુનું નિર્માણ થતું હોય અને એની વચ્ચે બંધ બનતો હોય છે। આપણને અલગ અલગ સિદ્ધાંત બધા અલગ અલગ સમજાવ્યું છે, પણ MOT વાળા જે સમજાવે છે એ આ રીતે સમજાવે છે કે ભાઈ લિનિયર કોમ્બિનેશન થશે તો જ તમારા અણુઓનું નિર્માણ થશે અને એમાંય તેના તરંગ વિધેયો મેચ થવા જોઈએ। એટલે ટૂંકમાં તરંગ યંત્ર શાસ્ત્રની મદદથી આપણે સમજાવ્યું, બાકી બધા એમ કીધું ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને બધા પોતપોતાની રીતે સમજણ આપી છે। વેલ, હવે આજે LCAO બરોબર છે કે ભાઈ પરમાણુ કક્ષકોનું જે રેખિક સંગઠન થાય છે એની માટેની થોડી શરત છે, એ શરત ફૂલફિલ થવી જોઈએ। પહેલી વાત, જો એ શરત છે એ શરતને જો તમે વ્યવસ્થિત રીતે ફૂલફિલ થતી હશે તો જ તમારા પરમાણુ કક્ષકોનું રેખિક સંગઠન થશે અને અણુ બનશે, નહીતર બનશે નહીં। એટલે તમને ઘણી વખત ક્વેશ્ચન પૂછે ને એ પણ તમને ચોખવટથી પૂછે, કઈ રીતે પૂછે કે ભાઈ આ જે ક્વેશ્ચન છે એમાં VBT પ્રમાણે શું થાય અથવા તો MOT પ્રમાણે શું થાય, એવું તમને ચોખવટ કરીને ક્વેશ્ચન પૂછશે। કોઈ પણ ક્વેશ્ચન હોય કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે બંધ બને છે, બરોબર, કાર્બન કાર્બન દ્વિબંધ બને છે, તો આ જે દ્વિબંધ બન્યો છે આ દ્વિબંધ MOT પ્રમાણે, આ પૂછાઈ ગયેલો છે એક વખત એટલા માટે તમને સમજાવું છું, બરાબર, MOT પ્રમાણે કેવા પ્રકારના બંધ ધરાવતું હશે, આ બંધ દ્વિબંધ છે MOT પ્રમાણે કેવા પ્રકારના બંધ ધરાવતું હશે, હું તમને કરાવીશ આ ક્વેશ્ચન પછી સોલ્વ કરાવીશ, બરાબર। એટલે હું તમને ચોખવટ કરી દઈ, VBT પ્રમાણે કયા પ્રકારનો બંધ ધરાવતું હશે, VACPR એના પ્રમાણે કયા પ્રકારના બંધો હશે, એવું આપણને ચોખવટ કરે છે। એટલે એ વખતે આપણે મસ્ત મજાનું સમજી જવાનું, પણ કદાચ ચોખવટ ન કરે બરોબર છે તો આપણે બધા સિદ્ધાંત લાગુ પાડવાના રહેશે। બહુ સિમ્પલ છે, બહુ સીધી વાતો છે, તમે સરળતાથી સમજી જાઓ એવું આખું ચેપ્ટર છે, પણ આ ચેપ્ટરમાંથી ZNEET અંદર 4-4 ક્વેશ્ચન પૂછી નાખતા હોય છે તો આપણે એને વસ્તુને ભૂલી ના શકાય અને એને આપણે મામૂલી પણ ના કરી શકીએ। વાત આગળ વધારું છું, મસ્ત મજાની જે એની શરતો છે એ શરતોનું પાલન થવું જોઈએ, તો શરતો LCAO માટેની શરતો, બરાબર છે, LCAO માટેની શરતો, ઓકે સર, શરૂ કરો શરત। પહેલી શરત શું કહે છે, તો કે સંયોજકતા પરમાણુઓની પરમાણુ કક્ષકો સમાન ઉર્જા ધરાવતી હોય છે, જે સંયોજકતા પરમાણુઓ જે છે, પેલું સંયોજકતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ, ધેટ્સ ઓલ। આડાવળું નહીં હાલે ભાઈ, બિલકુલ આડાવળું નહીં હાલે, સમાન જ ઉર્જા જોઈએ, સમાન ઉર્જા સિવાયની ઉર્જા હોય તો હાલે નીકળ ભાઈ કાંઈ કામ છે નહીં, એવું કહી દેશે। મતલબ શું કહે છે એનું તમને એક્ઝામ્પલ આપી દઉં, દાખલા તરીકે કોઈ પરમાણુની 1s કક્ષક બીજા પરમાણુની 1s કક્ષક સાથે જોડાશે, 2s કક્ષક સાથે જોડાશે નહીં, કારણ કે 2s ની ઉર્જા વધુ હોય છે ભાઈ, 2s ની ઉર્જા શું હોય, વધારે હોય છે। મતલબ આ રીતે થયો, એનો બહુ સીધી સમજણ છે અને આરામથી તમને સમજાઈ પણ જશે, સમજો કે ભાઈ આ રીતે આપણે કક્ષકો લીધી છે, તો સિમ્પલ છે 1s કક્ષક અહીંયા આવવાની છે, ઓકે, આ તરફ શું છે, તો કે ઉર્જા છે અથવા તો જેને આપણે શક્તિ કહીએ છીએ। હવે 1s કરતા 2s ની શક્તિ વધારે હોય કે ઓછી હોય, વધારે હોય તો હું 2s ના અહીંયા દોરીશ, ક્લિયર થાય છે કે વાત, ઓકે,
टू एक्स करता टू पी की शक्ति केवी होय वधारे होय तो टू पी एक्स टू पी वाय टू पी जेड टू पी एक्स टू पी वाय टू पी जेड एटला में समझण पड़ी आ छे कारण के ऊर्जा वधे छे अहीं नाम आपी दऊं वन एस अहीं नाम आपी दऊं छूं टू एस अहीं टू पी एक्स टू पी वाय टू पी जेड चलो अहीं पण वन एस कारण के बंने हाइड्रोजन अथवा तो कोई पण परमाणु लेव बंने सरखा जशे आपणे શું લઈ લે ઓક્સિજન લઈ લો કોઈ વાંધો નથી બંને ઓક્સિજન પરમાણુ ભેગા થાય અને ઓટ અણુ બને 1s 2s 2px 2py અને 2pz ચલો આ રીતે આખી ઘટના બની તો શું કહે છે તો કે ભાઈ આ 1s અને આ 1s આનું જ જોડાણ થાય 1s 1s નું જ જોડાણ થાય તમે ક્યારે એવું ઈચ્છો કે ભાઈ આ 1s ને પડી રહેવા દો અને સીધું આનું 2s સાથે જોડાણ કરો આ રીતે તો આવું જોડાણ પોસિબલ નથી કારણ કે આની ઉર્જા અને આની ઉર્જા વચ્ચે તફાવત છે ભઈલા આ છે તફાવત છે તો તફાવત હોવાને કારણે આ પ્રકારનું સંમિશ્રણ થાય નહીં બહુ સીધી વાત છે ભાઈ બરોબર છે 20 વર્ષનો મુહૂર્ત હોય તો છોકરી 20 વર્ષની જ હોય 50 વર્ષની છોકરી હોય નહીં આ અત્યારે બની શકે કદાચ પણ આમાં નથી બનતું ઓકે સીધી વાત છે બહુ જલ્દી કઈ વિચારવાની એમાં જરૂર નથી કારણ કે ઉર્જાનો તફાવત છે એટલે વાત પતી જાય છે બીજી વાત શું છે કે ભાઈ સંયોજકતા જે પરમાણુ છે એકબીજાની શક્તિ એટલા નજીક હોવા જોઈએ કેવો જે સંયોજકતા આને ભૂસી કાઢો છો બરોબર છે સમજૂતી માટે તમારે આને દોરવાની જરૂર નથી કારણ કે સીધી વાત છે એમાં દોરવાનું શું અને હજી તો આપણે લોટ્સ ઓફ એક્ઝામ્પલ શીખવાના છે એક્ઝામ્પલ તમે જોતા રહેશો એટલે તમને આરામથી સમજાઈ જશે હવે શું કહે છે તો કે ભાઈ તમારા જે સંયોજકતી પરમાણ્વીય કક્ષકો છે આ પરમાણ્વીય કક્ષકો શક્ય એટલી એકબીજાની નજીક હોવી જોઈએ શક્ય એટલે શું હોવી જોઈએ તો કે ભાઈ એકબીજાની નજીક હોવી જોઈએ જેથી કરીને વધારે પ્રમાણમાં સંમિશ્રણ થાય અને વધારે પ્રમાણમાં તમારો બંધ છે એ મજબૂત બને બરોબર છે જેથી કરીને જે તમારા કેન્દ્રો છે એની વચ્ચે શું થાય તો કે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સારી થાય એટલે ઘનતા વધે છે આખું વિધાન લખી એટલે ખ્યાલ આવશે બીજું શરત શું કહે છે સંયોજકતા પરમાણ્વીય કક્ષકો અથવા તો સંયોજાતિ પરમાણ્વીય કક્ષકો એકબીજા સંયોજાતિ પરમાણ્વીય કક્ષકો એકબીજા ની શક્ય એટલી નજીક હોવી જોઈએ સંયોજાતિ પરમાણ્વીય કક્ષકો એકબીજાની શક્ય એટલી નજીક હોવી જોઈએ જેથી વધુ પ્રમાણમાં સંમિશ્રણ થઈ શકે જેથી કક્ષકોનું વધુ પ્રમાણમાં સંમિશ્રણ થઈ શકે બરોબર છે કક્ષકોનું વધારે પ્રમાણમાં સંમિશ્રણ થઈ શકે તેથી અણુ બને ત્યારે બંને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય વધારે હોય સીધી વાત એટલે કે શક્ય એટલા નજીક હોય તો વધારે સારું ભઈલા બરોબર છે જેથી કરીને જ્યારે એનું સંમિશ્રણ થાય તો ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય તો કે વધારે હોય નકર જો દૂર વધારે દૂર હોય તો સંમિશ્રણ કેવું થાય ઓછું સંમિશ્રણ થાય એટલું મજબૂત સંમિશ્રણ થશે નહીં સંમિશ્રણ કેવા પ્રમાણમાં થશે ઓછા પ્રમાણમાં થશે આવો જો એટલે મેં ટૂંકમાં સાઈઝ થી બતાવ્યું છે કે પતલી સાઈઝ રાખી છે અને આવડું વધારે સંમિશ્રણ એટલે મેં જાડી સાઈઝ કરી છે ઓકે તો આ રીતે તમે કક્ષકોનું સંમિશ્રણ સારા એવા પ્રમાણમાં થઈ શકે એટલે લાસ્ટ પોઈન્ટ ત્રણ જ શીખવાના છે ત્રીજી વાત શું છે કે સંયોજકતા બંને પરમાણ્વીય કક્ષકોની સંમિતિ સમાન હોવી જોઈએ સંયોજકતા બંને પરમાણ્વીય કક્ષકોની સંમિતિ સમાન હોવી જોઈએ એટલે સર શું સંમિતિ સમાન મતલબ એનો રચનાની વાત છે બરોબર છે તો કે ભાઈ સમજો કે ભાઈ પીઝેડ કક્ષક છે ટુ પીઝેડ કક્ષક ટુ પીઝેડ કક્ષક છે ને તો બીજા પરમાણુ ટુ પીઝેડ કક્ષક સાથે સંયોજાય બીજા પરમાણુ ટુ પી એક્સ અને ટુ પી વાય સાથે સંયોજાય કારણ કે ટુ પીઝેડ છે એ બંધ ધરી ઉપર આવેલી હોય તો ટુ પી એક્સ
પરમાણુઓ જે છે એમાં જે પરમાણુ કક્ષકો છે એની સમમિતિ સમાન હોવી જોઈએ. સંયોજતા પરમાણુની પરમાણ્વીય કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ. દાખલા તરીકે 2pz કક્ષક અન્ય પરમાણુની 2pz કક્ષક સાથે જોડાશે. 2pz કક્ષક જે છે અન્ય પરમાણુની 2pz કક્ષક સાથે જોડાશે, તે 2px કે 2py સાથે જોડાશે નહીં. 2px કે 2py સાથે એનું જોડાણ થશે નહીં. તો આ સરસ મજાની ત્રણ શરતો છે MCA1ની, આ શરતોનું સરસ મજાનું પાલન થવું જોઈએ તો જ તમારો પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને આણ્વીય કક્ષક મસ્ત મજાની બની જશે. જ્યાં આ સંમિશ્રણ નહીં થાય, જ્યાં તમારી જે બંધકારક પ્રકારની કક્ષકો છે એની કરતાં બંધ પ્રતિકારક કક્ષકો છે એની અંદર વધારે ઇલેક્ટ્રોન, વધારે તો નહીં હોય પણ એની જેટલા ઇલેક્ટ્રોન હોય, બંધકારક કક્ષકો જેટલા બંધ પ્રતિકારક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ બનશે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જશે અને બંધનું નિર્માણ થવા દેશે નહીં. આ ત્રણ નિયમોનું પાલન થતું હશે તો જ પરમાણુ કક્ષકો બનશે. અને જો કે સાહેબ, બધી પરમાણુ કક્ષકો જ્યારે બને છે ને ત્યારે આ ત્રણ નિયમોનું પાલન કરીને જ બને છે. અલગ અલગ પરમાણુ હોય ને તો એવી રીતે થાય. આ તો મેં બે ઓક્સિજનના એક્ઝામ્પલ લીધા હતા, બરોબર છે. નાઇટ્રોજન અને ઓક્સિજનનું એક્ઝામ્પલ પણ હું તમને શીખવીશ, તમારા પુસ્તકની અંદર સાહેબ નથી. કાર્બન અને ઓક્સિજનનું એક્ઝામ્પલ પણ હું તમને શીખવીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર અલગ અલગ પરમાણુ હોય અને જે અણુ બને છે એમાં પણ આ નિયમોનું પાલન થાય છે. આજે આપણે એટલે સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર મસ્ત મજાની પાછી આગળ વાતો કરશું. થેન્ક યુ.